गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हरिओम विद्यार्थी मित्रों, मित्रों सामाजिक विज्ञान लेक्चर में आप सौ विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत है। मित्रों आपणे चैप्टर नंबर 10 पूर्ण कर्यू, 11 पूर्ण कर्यू अने चैप्टर नंबर 12 आपणे पूर्ण कर्यू छे अने हवे त्यारबाद आपणे चैप्टर नंबर 4 अने चौथु चैप्टर जेनुं नाम छे भारतनी राष्ट्रीय चळवळो। मित्रों भारतनी अंदर जेटली पण राष्ट्रीय चळवळ थई गई, भारत देश ने आज़ादी मळे, अंग्रेजोमांथी अंग्रेजोना शासनमांथी भारत देश मुक्त थाय ते माटे जेटली पण चळवळो करवामां आवी तेनो अभ्यास आपणे आ चैप्टर नंबर 4 नी अंदर करीशुं। जेटला पण आंदोलनो थया तेनी वात करीशुं, साथे साथे जेटला पण स्वतंत्र सेनानीओ थई गया छे, जेटला पण आपणा फ्रीडम फाइटर्स थई गया छे કે જેમનું સ્થાન હંમેશા આપણા હૃદયમાં છે એવા ફ્રીડમ ફાઈટર્સ વિશે પણ આપણે આ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું। બધા જ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનથી વિડીયો જોવાનો છે, ન ખબર પડે તો બીજી વાર જોવાનો, ત્રીજી વાર જુઓ, ચોથી વાર જુઓ, જ્યાં સુધી ન ખબર પડે ત્યાં સુધી વિડીયો જોવાનો છે। અને કોઈ વિદ્યાર્થીને કોઈપણ જગ્યાએ સમસ્યા હોય, કોઈપણ જગ્યાએ ડાઉટ હોય કે ન ખબર પડતી હોય કે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને તમે ગમે ત્યારે ફોન કરી શકો છો। હું તમારો ફોનનો કે મેસેજનો હું જવાબ તમને બને એટલો વહેલો આપવાનો પ્રયત્ન કરીશ। તો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે ભારતની રાષ્ટ્રીય ચળવળ। મિત્રો ભારત દેશની રાષ્ટ્રીય ચળવળો થવાનું એકમાત્ર કારણ છે કે ભારત દેશને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવું। હવે ભારત દેશને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરવા માટેની એક ખૂબ જ લાંબી પ્રોસેસ હતી અને એ સંપૂર્ણ પ્રોસેસ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાની છે। તો સૌથી પહેલાં આપણે આની પ્રસ્તાવના જોઈ લઈએ કે એની પ્રસ્તાવના શું છે। ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત હતા। મિત્રો જ્યારે બ્રિટિશો ભારત દેશની અંદર 100-150 વર્ષ રહ્યા તો ભારતની સંપૂર્ણ પરિસ્થિતિ એ લોકોને ખબર હતી, ભારતની રાજકીય પરિસ્થિતિ પણ એ લોકોને ખબર હતી, સાથે સાથે એ લોકો વહીવટ તો ભારતનો કરતા જ હતા પણ રાજકીય પરિસ્થિતિ વિશે પણ એમને સંપૂર્ણપણે ખ્યાલ હતો। ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1757માં બંગાળમાં પગપેસારો કરી ઈસવીસન 1857ના સંગ્રામ સુધીમાં 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું। મિત્રો 1757માં બંગાળની અંદર પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે 1857નો સંગ્રામ થયો અને આ 1857ના સંગ્રામની અંદર એમણે ભારત ઉપર સંપૂર્ણ ભારતમાં એમનું શાસન જમાવ્યું અને આ 100 વર્ષના સમયગાળા દરમિયાન સંપૂર્ણ ભારત ઉપર એમને એમનું આધિપત્ય જમાવ્યું, એટલે સંપૂર્ણ ભારત દેશ એમને અંડર લઈ લીધો। અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાને ધીરે ધીરે વિકાસ કર્યો। અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ, બ્રિટિશ પ્રણાલિકા અનુસાર ન્યાયતંત્ર અમલમાં આવ્યું। આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા વહીવટીની સ્થાપના કરી। અંગ્રેજોએ ભારતને ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું। મિત્રો અંગ્રેજો ભારતમાં આવ્યા અને 100 વર્ષ દરમિયાન એમણે સંપૂર્ણ ભારત દેશ ઉપર પોતાનું આધિપત્ય જમાવ્યું અને ધીમે ધીમે સંપૂર્ણ ભારત દેશનો વહીવટ પણ કરતા થયા, ભારત દેશ માટે કાયદાઓ પણ બનાવતા થયા, સંપૂર્ણ એક પ્રણાલી બનાવી કે જે પ્રમાણે ભારત દેશનો સંપૂર્ણ વહીવટ થતો હતો। તો મિત્રો અંગ્રેજોનો એક જ ઉદ્દેશ હતો કે ગમે તે પરિસ્થિતિ થાય, ગમે તે સંજોગ હોય, ગમે એ થાય પણ એની સામે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું છે।
ભારત દેશને ગમે તેટલું નુકસાન થાય, ભારતના લોકોને ગમે તેટલી પીડા થાય, ગમે એ થાય, પણ એની સામે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું છે અને ભારતનું સંપૂર્ણપણે આ લોકોએ આ જ ઉદ્દેશ્યથી સંપૂર્ણ ભારતનું શોષણ કર્યું, આર્થિક શોષણ કર્યું, રાજકીય શોષણ કર્યું, વહીવટી રીતે શોષણ કર્યું, બધી જ રીતે ભારત દેશનું શોષણ કર્યું અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની આ લોકોની જે પ્રવૃત્તિ છે એ દિવસે ને દિવસે વધતી ગઈ. હવે મિત્રો, આપણે અભ્યાસ કરી 1857ના સંગ્રામનો. 1857નો સંગ્રામ કેમ થયો, નિષ્ફળ થવાના કારણો શું, નિષ્ફળ ન થાત તો સફળ હોત તો સફળ હોવાના કારણો શું, કયા કયા કારણોથી 1857ના સંગ્રામમાં ભારતીયોને નિષ્ફળતા મળી તેની આપણે વાત કરીશું. મિત્રો, 1857નો સંગ્રામ, ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. મિત્રો, 1857ના સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ એટલે અંગ્રેજો દ્વારા જે વહીવટ કરવામાં આવતો એમાં ભારતીય લોકોને અસંતોષ હતો, કારણ કે ભારતીય લોકો માટે અલગ નિયમો હતા જ્યારે અંગ્રેજો માટે અલગ નિયમો હતા, તો આ પ્રકારના ભેદભાવના કારણે લોકોની અંદર રાજકીય અસંતોષ હતો. આર્થિક શોષણ, મિત્રો આર્થિક રીતે પણ શોષણ કરવામાં આવતું. કોઈ ભારતીય સૈનિક એની અંદર નોકરી કરે છે તો એને 7 રૂપિયા જેટલો પગાર આપવામાં આવતો, માસિક 7 રૂપિયા પગાર આપવામાં આવતો. જ્યારે કોઈ અંગ્રેજી સૈનિક હોય, બ્રિટિશ કોઈ સૈનિક હોય તો એને પર મંથ 150 રૂપિયા પગાર આપવામાં આવતો. એટલે તમે જોઈ શકો અહીંયા કેટલો ડિફરન્સ છે. ભારતીય સૈનિકને 7 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે અંગ્રેજી કોઈ સૈનિક છે એને 150 રૂપિયા પગાર આપવામાં આવે છે. આટલો મોટો ડિફરન્સ છે, તો આ એક પ્રકારનું આર્થિક શોષણ છે. બીજું, સામાજિક અને ધાર્મિક પરિબળો. મિત્રો, સામાજિક અને ધાર્મિક પરિબળની વાત કરીએ તો ભારતની અંદર જે સામાજિક અને ધાર્મિક પરિબળની વાત કરું તો સામાજિકની અંદર આપણે જોઈએ તો 1829ની અંદર સતી પ્રથા નાબૂદ કરવામાં આવી, દૂધ પીતી નાબૂદ કરવામાં આવી, તો આવા રિવાજો નાબૂદ કરવામાં આવ્યા. અને આવા રિવાજો નાબૂદ થવાને કારણે ભારતીય લોકોના મનમાં ભય આવી ગયો કે ભાઈ અંગ્રેજો ધીમે ધીમે સંપૂર્ણપણે આ રિવાજોને નાબૂદ કરશે અને આપણી સંસ્કૃતિ પણ ખતમ થઈ જશે. લશ્કરી પરિબળો, મિત્રો લશ્કરી પરિબળની અત્યારે જ મેં વાત કરી કે ભાઈ આ લોકોના પગારમાં ઘણો ડિફરન્સ હતો. બીજું, તે સિવાય આર્થિક રીતે પણ ડિફરન્સ હતો અને જ્યારે એ લોકોને બઢતી આપવામાં આવતી, સૈનિકમાંથી એ લોકોને સુબેદાર બનાવવામાં આવતું, જમાદાર બનાવવામાં આવતું, એટલે જે ઉપરની પોસ્ટ હતી એ પણ ભારતીય લોકોને મળતી નહોતી, જ્યારે અંગ્રેજોને ખૂબ જ ઓછા સમયગાળા દરમિયાન એક નીચેની પોસ્ટ ઉપરથી ઉપરની પોસ્ટ મળતી, બઢતી મળતી, પગાર એમનો પગારની અંદર જલ્દી વધારો કરી દેવામાં આવતો હતો. તત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની હતી. મિત્રો, એનફિલ્ડ રાઇફલ હતી એ સમયે એવા પ્રકારની એનફિલ્ડ રાઇફલ હતી કે જે એનફિલ્ડ રાઇફલ ગાય અને ડુક્કર આ બેની ચરબીથી બનાવેલી આ એનફિલ્ડ રાઇફલ હતી, જેની અંદર ગાય અને ડુક્કરની ચરબી વાપરવામાં આવેલી હતી. અને આ એનફિલ્ડ રાઇફલને ઉપયોગમાં લેવામાં આવે ત્યારે એને દાંતથી તોડવાની હોય છે. હવે હિન્દુ અને મુસ્લિમ લોકોની અંદર ગાય અને ડુક્કરની ચરબીને સ્પર્શ કરવું કે એને મોઢાથી સ્પર્શ કરવું એ અશક્ય વાત હતી, એટલા માટે એ તત્કાલિક કારણ કહી શકાય. એટલે એનફિલ્ડ રાઇફલનો પણ એ ત્યારે વિરોધ થયો. સંગ્રામનો પ્રથમ શહીદ મંગળ પાંડે હતો. આ સંગ્રામમાં નાના સાહેબ તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુરશાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત, બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. મિત્રો, 1857ના સંગ્રામ બાદ ભારતની અંદર જે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારત દેશનો વહીવટ કરતી હતી, એનો વહીવટ પૂર્ણ થયો અને 1857ના સંગ્રામમાં ભારતને નિષ્ફળતા મળ્યા બાદ ભારતની અંદર 1857થી 1857નો સંગ્રામ પૂર્ણ થયા બાદ એટલે 1858થી ભારતની અંદર બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું. બ્રિટિશ તાજના શાસનની શરૂઆત અને રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો તરી વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ. મિત્રો, નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત. મિત્રો, 31 મેની તારીખ 1857ના સંગ્રામ માટે નક્કી કરવામાં આવેલી હતી.
31 મે ની તારીખ 1857 ના સંગ્રામ માટે નક્કી કરવામાં આવેલી હતી, પણ એ 1857 નો જે સંગ્રામ છે 10 મે ના રોજ શરૂ થઈ ગયો. 21 દિવસ પહેલા આ સંગ્રામ શરૂ થયો અને એના કારણે જ આપણને નિષ્ફળતા મળી એમ કહી શકાય. તે સિવાય કેન્દ્રીય નેતાગીરીની ઉણપ. મિત્રો, એક સક્ષમ નેતા ન હોવાને કારણે પણ એ સંગ્રામ નિષ્ફળ ગયો. અપૂરતા અને પછાત શસ્ત્રો. મિત્રો, અંગ્રેજો પાસે એ વખતે આધુનિક શસ્ત્રો હતા, જ્યારે ભારતીય લોકો પાસે એવા આધુનિક શસ્ત્રો ન હતા. સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય. મિત્રો, જેટલા પણ સંગ્રામકારીઓ જોડાયેલા હતા એ પોતપોતાના અંગત સ્વાર્થને લઈને જોડાયેલા હતા. ક્યારેય એ લોકોના મનમાં ભારત દેશને સ્વતંત્ર કરવા પ્રત્યેની ભાવના ન હતી. પોતપોતાનો અંગત સ્વાર્થ લઈને 1857ના સંગ્રામમાં આ લોકો ઝંપલાવ્યા હતા. યોગ્ય અને સંગઠિત નેતૃત્વના અભાવ જેવા કારણો જવાબદાર હતા, જેને વિસ્તૃત અભ્યાસ અગાઉના ધોરણમાં કરી ગયા છો. એટલે 8મા ધોરણની અંદર એનો વિસ્તૃત અભ્યાસ આપણે કર્યો છે. મિત્રો, હવે આગળ વાત કરીએ તો બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. મિત્રો, કેવી રીતે અંગ્રેજી માલનો બહિષ્કાર કરવામાં આવ્યો, અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર થયો, અંગ્રેજી વિદ્યાપીઠ, અંગ્રેજી કોલેજ, અંગ્રેજી યુનિવર્સિટી, અંગ્રેજોના જે પણ વિદેશી કપડાઓ છે, ત્યારબાદ વિદેશી કપડાની સાથે સાથે જેટલી પણ બ્રિટનથી જેટલી પણ વસ્તુઓ ભારતની અંદર આવે છે, બધી જ વસ્તુઓનો બહિષ્કાર કેવી રીતે થયો અને કેવી રીતે સ્વદેશી ચળવળ ચલાવવામાં આવી કે બ્રિટિશ સરકારની વસ્તુઓ ન વાપરીને આપણે આપણા ભારત દેશની અંદર તૈયાર થયેલી સ્વદેશી વસ્તુઓ વાપરીએ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્વનો બનાવ હતો બંગભંગનું આંદોલન 1905ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળો. અંગ્રેજોની ફૂટનીતિના પરિણામરૂપ ભાગલા પાડો અને રાજકરો નીતિના લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. મિત્રો, અંગ્રેજોની નીતિ હતી ભાગલા પાડો અને રાજકરો, બરાબર. બે લોકોની વચ્ચે કોઈ પણ પ્રકારનો એક ઝઘડો ઊભો કરવો, બે લોકોની વચ્ચે ઝઘડો ઊભો કરવો અને બેને વચ્ચે લડાવવા, અને બે લડવાથી બંને કમજોર થયા પછી બંને ઉપર એમનું શાસન જમાવવું, બંનેને પોતાના આધિપત્ય હેઠળ લઈ લેવું, આ અંગ્રેજોની ફૂટ પાડો અને રાજ્યકરોની નીતિ હતી, કે ભાગલા પાડો કે રાજકરોની નીતિ પણ આપણે એને કહી શકાય. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર, ઓડિશાનો સમાવેશ થતો હતો. ખાસ યાદ રાખવાનું છે, બંગાળ ખૂબ જ મોટો પ્રાંત હતો બ્રિટિશ શાસન સમયે, જેની અંદર બંગાળ, બિહાર અને ઓડિશા આવા ત્રણ સ્ટેટ આવતા હતા. બંગાળ, બિહાર અને ઓડિશા આ ત્રણે ત્રણનો સમાવેશ બંગાળની અંદર થતો હતો. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળને વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ મુસ્લિમ એકસાથે અંગ્રેજો સામે લડ્યા હતા, તેથી ભાગલા પાડો અને રાજકરોની અંગ્રેજોની ફૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. મિત્રો, હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાગલા પાડવામાં આવ્યા હતા. કોમવાદી નીતિ અંગ્રેજોએ એ વખતે અપનાવેલી હતી. વાઇસરોય કરજન દ્વારા વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા. મિત્રો, લોર્ડ કરજને 1905ની અંદર, લોર્ડ કરજન જે વાઇસરોય કરજન તરીકે પણ ઓળખાય છે, એવા વાઇસરોય કરજને બંગાળની અંદર ભાગલા પાડ્યા. બંગાળના બે ભાગ કરવાની એને એક નીતિ બનાવી કે ભાઈ બંગાળના બે ભાગ કરીશું, એક ભાગને નામ આપીશું પૂર્વ બંગાળ અને એક ભાગને નામ આપીશું પશ્ચિમ બંગાળ. આવા બે ભાગલા પાડવાને કારણે બંગાળની અંદર આંદોલનો શરૂ થયા. બંગાળના ભાગલાને ઉગ્ર વિરોધ થયો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. મિત્રો, આ તારીખ આપણે ખાસ યાદ રાખવાની છે, 16 ઓક્ટોબર 1905. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો. તે દિવસ તમામ વિદેશી માલનો બહિષ્કાર નું આંદોલન અને સ્વદેશી માલનો ઉપયોગ ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું. બંગાળી પ્રજા જ માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા. હિન્દમાં રાષ્ટ્રવાદને જુવાર જે જોરશોરથી શરૂ થયો તેને રોકવા આ વિભાજન કરાયું. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજા સાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. આ આંદોલન મહત્વના ત્રણ લક્ષણો હતા, જેમાં એક સ્વદેશી અપનાવવું. મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે વિદેશી માલનો બહિષ્કાર કરવાનો, સ્વદેશી માલ અપનાવવાનો, અને વિદેશી માલનો બહિષ્કાર. બીજું, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. એટલે અંગ્રેજોની જે સ્કૂલ્સ છે, અંગ્રેજોની યુનિવર્સિટી છે, એમાં શિક્ષણ ન લેવું અને ભારતીય સ્કૂલ અને ભારતીય જે યુનિવર્સિટી છે એની અંદર શિક્ષણ મેળવવું.
સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો, જ્યારે વિદેશી માલનો બહિષ્કાર પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું, ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગરેટ, તમાકુ વગેરે આયાત પણ ઘટી અને ભારતમાં બનેલા કપડાંનું વેચાણ વધ્યું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. મિત્રો, ભારતની અંદર હવે જો આપણે અંગ્રેજો પાસેથી કોઈપણ પ્રકારનો માલસામાન ન લેતા હોય તો સિમ્પલ છે કે બધી વસ્તુ આપણે ભારતની અંદર બનાવવી પડશે. તો બધી જ વસ્તુ ભારતની અંદર બનાવાતી, જેને સ્વદેશી માલ તરીકે ઓળખવામાં આવે છે, બધો જ સ્વદેશી માલનો ઉપયોગ થવા લાગ્યો, જેનાથી અંગ્રેજોનો જે વ્યાપાર હતો એ વ્યાપાર ઉપર ઘણી અસર થઈ અને અંગ્રેજોને ઘણું નુકસાન ગયું. મિત્રો, આગળ વાત કરીએ તો બંગાળ ઉપરાંત હિન્દના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના અપઘાતો પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશી લડતના પડઘો પડ્યો અને પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરદસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. હિન્દુવાસીઓને આ એક યાદગાર વિજય હતો, સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજી શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. મિત્રો, સ્વદેશી આંદોલન કરવાથી, વિદેશી માલનો બહિષ્કાર કરવાથી, રાષ્ટ્રીય શિક્ષણ મેળવવાથી, સરકારી નોકરીઓનો ત્યાગ કરવાથી અંગ્રેજી સરકારને ખૂબ જ ઘણું મોટું નુકસાન ગયું અને જેના કારણે 1905માં ભાગલા થયા. લોર્ડ કર્ઝને ભાગલા કર્યા અને 1911માં બંગાળના જે બે ભાગ કર્યા હતા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ, આ બંનેને રદ કરવા પડ્યા. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ મુસ્લિમ લીગ 1906, જે પરીક્ષાલક્ષી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને અગત્યનું છે. મુસ્લિમ લીગની સ્થાપના થઈ 1906ની અંદર. હવે આપણે આગળ વાત કરીએ તો કેવી રીતે મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને કયા કારણોથી મુસ્લિમ લીગની સ્થાપના કરવી પડી. અંગ્રેજો ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરી કરવા માંગતા હતા. તે સમયના વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોરલે સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોને ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માગણી કરવા, એક મુસ્લિમ સંગઠનની રચના કરવા, મુસ્લિમોને એકજૂથ સમજાવવા અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ. તો મિત્રો, ભાગલા પાડો અને રાજકારણની નીતિ અંતર્ગત અંગ્રેજોએ મુસ્લિમોને અલગ કર્યા અને એક મુસ્લિમ લીગ બનાવાયું અને મુસ્લિમ લીગ દ્વારા મુસ્લિમને અલગ મતદાર મંડળ આપવાની માગણી કરવામાં આવી. મિત્રો, અલગ મતદાર મંડળનો મતલબ થાય છે કે કોઈ ચૂંટણીની અંદર ઊભા રહેવાવાળો જે ઉમેદવાર છે એ પણ મુસ્લિમ હશે, એમને મત કરવાવાળા લોકો પણ મુસ્લિમ હશે, જેને અલગ મતદાર મંડળ તરીકે ઓળખવામાં આવે છે. અને 1906માં આ કામ સફળ રહ્યું અને મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગાખાન, ઢાકાના નવાબ સલીમુલ્લા ખા, વોઇસરાય મિન્ટો અને તેના ખાનગી મિત્રો ડનલોપ સ્મિથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તો આ 3-4 નામો આપણે ખાસ યાદ રાખીશું. એક તો આગાખાન, બીજું ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખા, ત્રીજું વાઇસરાય મિન્ટો અને એમનો ખાનગી મિત્ર ડનલોપ સ્મિથ. આ નામ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. એક છે આગાખાન, બીજું છે ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખા, ત્રીજું છે વાઇસરાય મિન્ટો અને ચોથું છે ડનલોપ સ્મિથ. મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસ અધિવેશનના દિવસે જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું. એટલે મિત્રો, મુસ્લિમો આ મુસ્લિમ લીગના અધિવેશનમાં હાજર રહેવા જોઈએ અને તે કોંગ્રેસના કોઈપણ અધિવેશનમાં હાજર ન રહે એટલે એક જ દિવસે બંને અધિવેશન ગોઠવવામાં આવતા હતા. આમ અલગ અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજી નીતિની જ નીપજ હતી. મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. મિત્રો, ખાસ આપણે યાદ રાખવાનું છે મુસ્લિમ કોમવાદના પિતા કોણ છે. તો મુસ્લિમ કોમવાદના પિતા છે મોરલે મિન્ટો. મુસ્લિમ કોમવાદના પિતા મોરલે મિન્ટો છે, ખાસ યાદ રાખીશું આપણે. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લા નહીં પરંતુ મિન્ટો જ હતા. ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલામાં પરિણમ્યો. એટલે મિત્રો, ખાસ લોર્ડ મિન્ટો જે હતો એણે જ
મુસ્લિમ અને હિન્દુઓની વચ્ચે ભાગલા પાડ્યા છે. મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવામાં સૌથી વધુ કોઈનો સિંહ ફાળો હોય તો એ વ્યક્તિ છે મોરલી મિન્ટો, એટલે એને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આપણે મળીશું આગળના લેક્ચરમાં અને આગળના ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરીશું.